સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિત નાની બાગોર વિસ્તારમાં રાત્રિ દરમિયાન નજીવી બાબતે બે જૂથ વચ્ચે સામસામે પથ્થરમારો થયો હતો, જેમાં પથ્થરમારામાં બે મહિલા સહિત સાત પુરુષોને ઈજાઓ પહોંચી હતી। પ્રાંતિજ નાની બાગોર વિસ્તારમાં રાત્રિના સમયે કડિયા સથવારા સમાજની વિશ્વકર્મા વાડી પાસે રાત્રિના સમયે જમણવાર ચાલુ હતો તે દરમિયાન કેટલાક ઇસમો ઝઘડો કરતા હોય અને ગારો બોલતા હોય, જેને લઈને વાડી બહાર લગ્ન પ્રસંગને લઈને ત્યાં ઉભેલા સિંગોડી ભોઈ સમાજની મહિલા દ્વારા ગારો ન બોલવાને ના પાડતા ઝઘડો કરતા યુવાનો દ્વારા મહિલાઓ ઉપર પથ્થરો ફેંક્યા હતા અને ત્યારબાદ મામલો વિચક્યો હતો અને નાની ભાગોર ખાતે રહેતા ઠાકોર સમાજ અને નાની ભાગોર ખાડાવાળા વિસ્તારમાં રહેતા સિંગોડી ભોઈ સમાજ સામસામે આવી ગયો હતો અને એકબીજા ઉપર સામસામે પથ્થરમારો કર્યો હતો। તો પથ્થરમારો થતાં પ્રાંતિજ પોલીસને જાણ થતાં પ્રાંતિજ પોલીસની બે જીપો ભરીને પોલીસ સ્ટાફ સાથે દોડી આવી હતી અને દોડી આવેલ પોલીસે બંને બાજુ રહેલ ટોળાને વિખૂટા પાડ્યા હતા। તો આ વિસ્તારમાં રાત્રિના સમયે ખુલ્લી દુકાનો તથા ગલ્લાઓ પણ બંધ કરાવી દીધા હતા અને બંને બાજુ રહીશોને ઘરમાં રહેવા પોલીસ દ્વારા અપીલ કરી હતી। તો સામસામે પથ્થરમારામાં કુલ 9 લોકોને ઈજાઓ પહોંચી હતી, જેમાં બે મહિલા સહિત 7 પુરુષોને પથ્થર પડતા ઈજાઓ પહોંચી હતી, જેમાં ગણપતભાઈ ધનસુખભાઈ ભોઈ, ચેતનભાઈ પ્રહલાદભાઈ ભોઈ, રહે પ્રાંતિજ વિવેકભાઈ વાસુભાઈ ભોઈ, અરવિંદભાઈ પૂનભાઈ ભોઈ, નિલેશકુમાર ચમનભાઈ ભોઈ, બિંદુબેન ભાવિસભાઈ ભોઈ, જ્યોતિબેન સુરેશભાઈ ભોઈ, ભાવિસભાઈ પૂનમચંદભાઈ ભોઈ, રહે બધા વિસનગર, રાજુભાઈ રણછોડભાઈ ભોઈ, રહે હરસોલ, તમામે તમામ ઈજાગ્રસ્તોને પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જેમાં ભાવેશભાઈ પૂનમચાંદભાઈને વધુ ઈજાઓ પહોંચતા વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા। તો સામસામે પથ્થરમારામાં પ્રાંતિજ ખાતે મામેરુ લઈને આવેલ મહેમાનોને પણ માથાના ભાગે શરીરે ઈજાઓ પહોંચી હતી। તો દોડી આવેલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં એક માઇનોર સહિત વિજય બરવંશી મકવાણા તથા યશ ઉર્ફે ગોપી નીલેલજી ઠાકોરની અટકાયત કરી હતી। તો બીજા ઇસમો પોલીસ આવતા જોઈને ભાગી ગયા હતા। તો પ્રાંતિજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ।